તો મિત્રો આગળના ચેપ્ટર ની અંદર આપણે જોયું અચળ પ્રાયોગિક ગતિ માટેના સમીકરણ એટલે કે ચેપ્ટર નંબર 9 ની અંદર સોરી 8 ની અંદર આપણે જોયું અચળ પ્રાયોગિક ગતિ માટેના સમીકરણ અને કાલે આપણે જોયું મુક્ત પતન તો કે મુક્ત પતન દરમિયાન આપણે જોયું કે ભાઈ કોઈ પણ વસ્તુ છે એને ઊંચાઈ થી આપણે મૂકીએ તો એ જમીન તરફ ગતિ કરે છે એટલે કે શરૂઆતમાં એનો પ્રારંભિક વેગ કેટલો હોય તો કે શૂન્ય તો કે ગતિ કરવાની અહીં છે ને આપણે આમ છોડી એટલે કે ગતિ કરવાની શરૂઆત થઈ ત્યારે એનો પ્રારંભિક વેગ સડનલી કેટલો હોય ઝીરો બરોબર કોઈ પણ વસ્તુનો મુક્ત પતન દરમિયાન પ્રારંભિક વેગ કેટલો હોય શૂન્ય પછી જેમ જેમ આકર્ષાઈને પૃથ્વી તરફ ગતિ કરશે એમ એના વેગમાં શું થતો જશે ધીમે ધીમે વધારો થતો જશે એટલે કે એના વેગમાં શું થાય છે ધીમે ધીમે વધારો થતો જાય જો વેગમાં ફેરફાર થતો હોય એટલે શું ઉત્પન્ન થાય પ્રવેગ ઉત્પન્ન થાય હવે ગુરુત્વાકર્ષણના કિસ્સામાં એ પ્રવેગ કેવો હશે અચળ પ્રવેગ હશે કારણ કે એના ઉપર કોઈ બાહ્ય બળ લાગતું નથી એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે ખેંચાય છે એથી સમય સાથે એના વેગમાં નિયમિત રીતે વધારો થશે એથી પ્રવેગ આપણને કેવો મળશે અચળ પ્રવેગ મળશે તો એ પ્રવેગને આપણે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા ઉત્પન્ન થતા પ્રવેગને આપણે શું નામ આપ્યું હતું કે ગુરુત્વ પ્રવેગ તો ગુરુત્વ પ્રવેગને આપણે શેના વડે દર્શાવીએ જી વડે તો મુક્ત પતનના કિસ્સામાં કે મુક્ત પતનના તમને દાખલા પૂછાય ત્યારે તમારે એની અંદર એ બરાબર જી એટલે કે પ્રવેગ એની જગ્યાએ તમે ગુરુત્વ પ્રવેગ જી મૂકી શકો કયા કિસ્સામાં તો કે મુક્ત પતન એટલે કે ફ્રી ફોલ મુક્ત પતનનો કિસ્સો હોય ત્યારે હવે પ્રવેગ તમે બે પ્રકારના જોયા હતા એક પ્રવેગી ગતિ અને એક પ્રતિપ્રવેગી ગતિ તો કે પ્રવેગી ગતિ ક્યારે હોય તો કે ભાઈ પ્રવેગની દિશા છે એ વેગની દિશામાં હોય હવે એવું ક્યારે બને તો કે વેગમાં સમય સાથે સતત વધારો થતો હોય તો પ્રવેગની દિશા કઈ દિશામાં હોય વેગની દિશામાં હોય એટલે કે પ્રવેગી ગતિ દરમિયાન આપણને પ્રવેગ કેવો મળે ધન મળે એટલે કે જો પ્રવેગની દિશા એ વેગની દિશામાં હોય તો આપણને પ્રવેગ કેવો મળે ધન મળે બીજું હતું પ્રતિપ્રવેગી ગતિ તો કે સમય સાથે પદાર્થના વેગમાં ઘટાડો થતો એટલે કે પહેલા એની વેગ 40 હોય પછી 30 20 10 એવી રીતે ધીમે ધીમે ઘટાડો થતો હોય તો એમાં પ્રવેગની દિશા કઈ બાજુ હોય તો ગતિની વિરુદ્ધ દિશા કારણ કે શું થાય છે વેગમાં ઘટાડો થાય છે તો એવા પ્રવેગને કેવો પ્રવેગ કહેવાય પ્રતિપ્રવેગ કહેવાય એની અંદર આપણને પ્રવેગ કેવો મળે ઋણ મળે હવે આપણે જોઈએ તો કે આ કોઈ પૃથ્વીની સપાટી છે કોઈ વસ્તુ ઉપરથી નીચેની બાજુ પડે છે એટલે કે પ્રારંભિક વેગ એનો કેવો થશે શૂન્ય જેમ જેમ નીચે આવશે એમ એના વેગમાં શું થતું ધીમે 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 વધારો થતો જાય જો વેગમાં વધારો થતો હોય તો આપણને પ્રવેગ કેવો મળે સપોઝ કે અહીંયા આપણે લઈએ અંતિમ વેગ છે એ હંમેશા પ્રારંભિક વેગ કરતા કેવો હશે વધારે હશે તો આપણે પ્રવેગનું સૂત્ર મૂકીએ તો કે પ્રવેગ એ બરાબર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગના છેદમાં સમય તો કે આ અંતિમ વેગ છે એ પ્રારંભિક વેગ કરતા કેવો હશે વધારે હશે તો વધારે એટલે કે સપોઝ કે હાલો અંતિમ વેગ કેટલો છે 40 છે અને પ્રારંભિક વેગ શૂન્ય છે તો 40 માઇનસ શૂન્ય કરીએ એટલે આપણને શું મળે 40 આ કેવા મળે આપણને ધન મળે તો વેગમાં ધીમે ધીમે વધારો થતો જાય તો પ્રવેગ કેવો મળે ધન મળે અને આ જ પ્રવેગ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ હોય તો એને આપણે શું લખી શકીએ એ બરાબર જી કેવા પ્લસ તો કે ધન આપણે તો કે જ્યારે પદાર્થની ગતિ છે એ પૃથ્વી તરફ હોય ત્યારે ગુરુત્વ પ્રવેગ કેવો મળે આપણને ધન મળે હવે બીજો કિસ્સો લઈએ તો કે આપણે કોઈ પદાર્થને ઉપર તરફ ફેંકીએ છીએ કઈ બાજુ ઉપર તરફ એટલે કે શરૂઆતમાં તમે ડાયરેક્ટ આમ સડનલી આમ થ્રો કરો એટલે કે પેલા ફૂલ સ્પીડમાં જશે એટલે કે અહીંયા વેગ કંઈક હશે બરોબર પછી ધીમે ધીમે એનો વેગ શું થશે ઘટતો જશે શું હોય ઘટતો જાય કારણ કે એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય એથી જેમ જેમ ઉપર જશે એમ વેગ શું થશે ઘટતો જશે તો સપોઝ કે પહેલા એનો વેગ શરૂઆતમાં કેટલો હતો 40 હતો પછી ઘટીને ધીમે ધીમે ક્યાંક શું થઈ જશે શૂન્ય થઈ જશે ત્યાં તે સ્થિર થઈ જશે અને ત્યાંથી શું આવશે એ પાછો આવશે તો આ કિસ્સાની અંદર આપણે પ્રવેગનું સૂત્ર મૂકીએ તો કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગના છેદમાં સમય તો અંતિમ વેગ કેટલો છે આમાં જુઓ કેટલો છે શૂન્ય તો ઝીરો પ્રારંભિક વેગ કેટલો છે 40 ના છેદમાં તો કે 0 માઇનસ 40 એટલે 0 ના થાય શું થાય માઇનસ 40 તો આ આપણને કેવો મળ્યો પ્રવેગ ઋણ પ્રવેગ મળ્યો કેવો પ્રવેગ મળ્યો ઋણ પ્રવેગ મળ્યો તો આ ગતિ કેવી હશે પ્રતિપ્રવેગી ગતિ હશે તો પદાર્થને જ્યારે આપણે ઉધ્વ દિશામાં ફેંકીએ તમને ક્યાંય રકમમાં દાખલામાં એવું આવે કે પદાર્થને તમે ઉધ્વ દિશામાં ફેંકો
બરોબર, તો ઉર્ધ્વ દિશામાં એનો પ્રવેગ કેવો હોય? ઋણ હોય. તો આ કિસ્સાની અંદર એ બરાબર શું આવશે? માઇનસ જી. શું આવશે? માઇનસ જી. તો જનરલ ટર્મમાં યાદ રાખો કે જ્યારે કોઈ પદાર્થ છે એ પૃથ્વી તરફ ગતિ કરતો હોય, કઈ બાજુ? પૃથ્વી તરફ ગતિ કરતો હોય ત્યારે એનો પ્રવેગ કેવો આવે? ધન આવે. અને પૃથ્વીથી વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય ત્યારે એનો પ્રવેગ કેવો આવે? ઋણ આવે. તો આ પ્રવેગને આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણની અંદર મૂકી દઈએ અને ફાઇનલી ટર્મ જોઈએ. તો કે આ છે અચળ પ્રવેગી ગતિના સમીકરણ જે આપણે આઠમા ચેપ્ટરમાં જોયા. તો કે પહેલું સમીકરણ છે v બરાબર v0 પ્લસ at, જ્યાં v શું છે? અંતિમ વેગ છે, v0 પ્રારંભિક વેગ છે, a છે એ પ્રવેગ અને t એટલે કે સમયગાળો. એવી જ રીતે બીજું સમીકરણ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad. તો કે આમાં v અંતિમ વેગ, v0 પ્રારંભિક વેગ, a એટલે પ્રવેગ અને d એટલે કાપેલું અંતર. એવી જ રીતે ત્રીજું સમીકરણ d બરાબર v0t પ્લસ 1/2at નો સ્ક્વેર. તો એની અંદર d છે એ પદાર્થે કાપેલું અંતર, v0 પ્રારંભિક વેગ, t છે એ સમય અને a એટલે કે પ્રવેગ. તો આ સમીકરણની અંદર આપણે આ કિસ્સો જોઈએ તો કે પેલા પદાર્થ છે એ ઉપરથી નીચે આવે છે એટલે કે પૃથ્વી તરફ ગતિ કરે છે. તો એ કિસ્સાની અંદર પ્રવેગ કેવો છે? ધન છે. કેવો છે? ધન છે. એટલે કે આપણે એની જગ્યાએ બધે શું મૂકશું? પ્લસ જી. તો અહીંયા એ છે એ દૂર કરીને જી, એવી જ રીતે અહીંયા જી, એવી જ રીતે અહીંયા જી. જો આમાં નિશાની બદલશે નહીં, કારણ કે પદાર્થ છે એ પૃથ્વી તરફ ગતિ કરે છે એટલે પ્રવેગ કેવો હોય? ધન હોય. પ્લસ જી. તો આ થયું પેલા કિસ્સા માટે. હવે એની અંદર આપણે જોઈએ બીજા કિસ્સા માટે. કયા કિસ્સામાં? તો કે જે કિસ્સાની અંદર આપણે પદાર્થને ઉપર તરફ એટલે કે ઉર્ધ્વ દિશામાં ધક્કો માર્યો, બરોબર, ઉર્ધ્વ દિશામાં ફેંકો, એ કિસ્સા માટે જોયો. તો કે એની અંદર આપણને પ્રવેગ કેવો મળે છે? ઋણ મળે છે. કેવો મળે છે? ઋણ. તો અહીંયા આપણી પાસે જ્યાં જ્યાં એ હતું ત્યાં આપણે શું મૂકશું? માઇનસ જી. તો અહીંયા માઇનસ જી મૂકીએ આપણે. એવી જ રીતે અહીંયા માઇનસ જી, એવી જ રીતે અહીંયા માઇનસ. હવે આ સૂત્રનો તમે જ્યારે દાખલામાં ઉપયોગ કરો ત્યારે ખાસ જોવાનું, ત્યાં તમને પ્રવેગ છે એ ઋણ આપી દીધો હશે નહીં, બરોબર છે? પ્રવેગ હંમેશા તમને કેવો આપેલો હશે? ધન પ્રવેગ આપેલો હશે. અથવા તો ના કીધું હોય તો તમારે ગુરુત્વ પ્રવેગ કેટલો લેવાનો, તમને કાલે જ કીધું, બરોબર, કે ગુરુત્વ પ્રવેગની વેલ્યુ જી બરાબર કેટલી હોય? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને સરળતા માટે આને આપણે કેટલી લઈ શકીએ? 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પણ લઈ શકીએ, જેથી આપણે દાખલા ગણવામાં મુશ્કેલી ના પડે, બરોબર, સરળતાથી આપણે એનો જવાબ મળે. તો જો ના આપેલું હોય તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું લેવાનું? 9.8 અથવા તો 10, બેમાંથી કોઈ પણ તમે લઈને દાખલો ગણી શકો, કોઈ તમારું ખોટું પાડી શકે નહીં. તો એવી જ રીતે આ નિશાનીઓ તમને જે છે ગુરુત્વ પ્રવેગની એ આપેલી હોય ને, એ તમારે રકમ ઉપરથી સમજવાની રહી. રકમ ઉપર તમને કીધું હોય કે ભાઈ કોઈ પદાર્થ છે, કોઈ વસ્તુ છે, પૃથ્વી તરફ ગતિ કરે છે, તો તમારે ગુરુત્વ પ્રવેગ કેવો લેવાનો? ધન. અને જો તમને એમ કીધું હોય કે ભાઈ કોઈ ભાઈ છે એ ઉર્ધ્વ દિશામાં બોલ ફેંકે છે કે ઉર્ધ્વ દિશામાં પથ્થર ફેંકે છે, તો એનો મતલબ તમારે ગુરુત્વ પ્રવેગ કેટલો લેવાનો થાય? માઇનસ લેવાનો થાય. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો ચાલો હવે અચળ પ્રવેગી ગતિ એટલે મુક્ત પતનના કિસ્સાની અંદર આપણે દાખલાની ગણતરી કરીએ. તો કે જોઈએ તો કે એક કાર કોઈ છાજલી પર છે, એટલે કે એ કાર રમકડાની હશે. છાજલી એટલે તો તમને બધાને ખબર જ હોય. તો કે રમકડાની કાર છે છાજલી ઉપરથી 0.5 સેકન્ડમાં જમીન પર પડે છે. કેટલા સમયમાં? 0.5 સેકન્ડમાં. એટલે કે આપણે બને ત્યાં સુધી તમને કીધું છે કે આકૃતિ દોરી લેવાની. તો કે આ કોઈ કાર છે, આ કાર છે એ ટી બરાબર 0.5 સેકન્ડમાં આ છાજલી ઉપરથી ક્યાં પડે છે? જમીન ઉપર પડે છે.
હવે ગુરુત્વ પ્રવેગની વેલ્યુ તમને આપી દીધી, આ દાખલાની અંદર કેટલી લેવાની છે, 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરોબર, તો આપણે જોઈએ શું ગોતવાનું કીધું આપણે, તો કે જમીન પર અથડાતી વખતે કારનો વેગ કેટલો હશે. જમીન પર જ્યારે, એટલે કે આ કાર જ્યારે અહીંયા અથડાય ત્યારે એનો વેગ કેટલો હશે. એટલે કે સપોઝ કે અહીંથી એને મુક્ત પતન કરવાની શરૂઆત કરી, તો મુક્ત પતનના કિસ્સામાં મેં તમને કીધું પ્રારંભિક વેગ V0 બરાબર કેટલો હોય, શૂન્ય, અને T બરાબર 0.5 સેકન્ડમાં આટલા સમયની અંદર એ ક્યાં અથડાશે, જમીન પર અથડાશે. એટલે કે અહીંયા કંઈક એનો વેગ હશે, એ વેગ આપણે ગોતવાનો છે. આ કિસ્સાની અંદર આપણને ગુરુત્વ પ્રવેગ આપી દીધો છે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આપણે જોયું આગળ હમણાં જ, બરોબર, તો આ કયો કિસ્સો થયો, તો કે પદાર્થ છે એ પૃથ્વી તરફ ગતિ કરે છે. કઈ બાજુ ગતિ કરે છે, પૃથ્વી તરફ. તો પ્રવેગ કેવો આવશે, ધન. તો ગુરુત્વ પ્રવેગની વેલ્યુ કેવી આવશે, પ્લસ. તો આની અંદર પેલા નોટ કરી લઈએ આપણે કે ભાઈ પ્રારંભિક વેગ V0 બરાબર 0, ગુરુત્વ પ્રવેગ G, તો કે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, ધન જ લેવાનો છે કારણ કે ઉપરથી નીચેની બાજુ ગતિ કરે છે. સમયગાળો આપી દીધો છે આપણને 0.5 સેકન્ડ, અને અંતિમ વેગ આપણે શું કરવાનો છે, ગોતવાનો છે. તો અંતિમ વેગ ગોતવા માટે આપણે અચળ વેગી ગતિના સમી અચળ પ્રવેગી ગતિના સમીકરણ જોવો, તો કે અહીંયા પેલું જ જોવો, V બરાબર V0 પ્લસ અહીંયા શું હતું, A T બરાબર, આપણે જેમ હતા એમ સમીકરણો કરી નાખીએ. ઓકે, પેલું જ સમીકરણ જુઓ, એ અંતિમ વેગ મેળવવા માટેનું છે. અંતિમ વેગ બરાબર પ્રારંભિક વેગ પ્લસ પ્રવેગ અને સમય. તો એ સૂત્ર લઈએ આપણે અહીં, તો V બરાબર V0 પ્લસ AT. તો આની અંદર આપણે હવે કિંમત મૂકી દીધી, આપણી પાસે પ્રારંભિક વેગ છે, પ્રારંભિક વેગ